હે પ્રભુ, હે પ્રભુ, હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદી. દઈ જાવ મને રોટલી તો કરી લેવા દો. આજને દેખાય છે ને સરને એ ભૂ માટે વાવેલું છે, તો અત્યારે છે 5 વાગ્યા પછીનો નાસ્તો કર્યો હતો અમે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. જો બસ હજી કેટલા વાગ્યા તો હું 7 વાગે થોડું લેટ ઉઠી, કેમ કે સાંજે લાઈટ હોઈ ગઈ હતી તો થોડીક લેટ ઉઠી જ આજે. એન્ડ અત્યારે છે ને હું થંબનેલ બનાવતી હતી, તો મને એમ થયું કે ચાલો અત્યારથી વ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું. તો અત્યારે હું મારા રૂમમાં છું અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. એન્ડ હવે છે ને આપણે થોડુંક બેઝિક કામ છે જે રેગ્યુલર આપણે કરતા હોય, રૂટીન, એ કચરા પોતાને બધું કરી લઈએ અને ફૂઈને અત્યારે જો 8 વાગ્યા છે, તો ચાલો હવે આપણે કામ કરી લઈએ, પછી મસ્ત નાહી ધોઈ રેડી થઈએ અને પછી પાછા આપણે મળશું. એન્ડ હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો, બહુ મસ્ત કરો છો ગાઈસ તમે કોમેન્ટ, સિરિયસલી દિલ ખુશ થઈ જાય એવી કોમેન્ટ છે બધા લોકોની. એન્ડ ચાલો હવે આપણે પાછા થોડી વારમાં મળશું, ત્યાં સુધી બાય બાય. તમે જોઈ શકો છો અત્યારે હું મસ્ત રેડી થઈ ગઈ છું એન્ડ પૂજાપાઠ પણ થઈ ગયા છે. તો હવે આપણે હે ને કપડાં ધોવાનું બાકી છે થોડાક, તો એ કરી લઈએ અને પછી ફ્રીજ છે બટ થોડુંક કબાટ સાફ કરવાનું બાકી છે, એટલે કપડાં સકલ સકલ મૂકવાના છે બધા, એ મૂકી લઈએ. ચાલો થોડા કપડાં છે એ ધોઈ નાખીએ, તમને બધાને બતાવું. કામ તો બધું કરતી હોય પણ શું કહેવાય કે વિડીયો શૂટિંગ કરું કે કામ કરું, એટલે પછી વિડીયો શૂટિંગ એટલું ના થાય મારાથી, એટલે પછી કેમેરામાં બહુ કેપ્ચર ના કરું કામને. કામ તો જોકે બધા કરતા જ હોય. તો ચાલો હવે આપણે કપડાં ધોઈ નાખીએ, ટાઈપોટ રાખીશ થોડો અહીંયા છે ને. કપડાં ધોવાઈ ગયા છે અને થોડાક પડ્યા હતા ને રાજુના અને રામના કપડાં, તો ફૂઈએ અહીંયા છે ને સૂકવા જ બહાર. જો હું તમને બધાને બતાવું સૂકવા જ, કેમ કે તડકો આવે ને તો થોડાક ઓલા થઈ જાય ને પછી સફેલ એના મૂકવાના છે. કપડાં બધા ધોવાઈ ગયા છે ને અત્યારે અમે આવ્યા છીએ. શાક કરવાનું છે ગલકાનું, તો અમે ગલકા લેવા આવ્યા છીએ. ગલકા કામ વાવવાનું છે ત્યાં, કઈ કામ રીંગણી, તો અહીંયા રીંગણી વાવવાની. મામા વાવે છે ત્યારે કટલું હતું એટલું એટલું આપણે આજનું શાક કરવાનું છે. હા
લાવ. એટલે તો ઘણા કા આઈસ ના કે ને દે મા દે દે હે ખાલે રીંગણી જ વાવે કે વાવે દીધા વા ચાલો લાવો કેટલા બધા આવ્યા હજી તમે કેટલા દેખાય હા લે એનું મારી કાલ પ્રોમ હિસાબ કરશું હા ચાલો તો હવે અમે જઈએ તો ચાલો અત્યારે હવે આપણે જઈએ તુરિયા લઈ લીધા છે અને હવે આપણે કરશું શાક ને સ્ટોરેજ ફૂલ થઈ જાય તો હે ને ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ આવી જાય એટલે વિડીયો બંધ કરવો પડે છે મારે તો અહીંયા તુરિયાનું શાક કરવાનું છે એટલે જો અહીંયા સુધારવામાં આવશે હમણાં શાકને સુધારવાનું છે એટલે ફૂલ સુધારે છે અને પછી આપણે વઘારીશું તો ચાલો હવે હેલો એવરીવન. તો અત્યારે વાગ્યા છે 5 અને હે ને જીભડું ઉતારેલું હતું 3-4 દિવસ ત્યાં પડ્યું હતું પાકી ગયું હતું તો જો મામા સુધારે છે જો તમને બધાને બતાવું હેલો એવરીવન. તો અત્યારે હું આવી છું અમારા ખેતરમાં ત્યાં બધી છે ને એ અમારી માંડવી છે અને પાછળ જે સાગને દેખાય છે ને ફળને એ ભૂંગ માટે વાવેલું છે. તો અત્યારે શું 5 વાગ્યા પછીનો નાસ્તો કર્યો હતો અમે કે ચીભડું પાકેલું હતું 2-3 દિવસથી હે ને ઉતારેલું હતું તો બહુ પાકી ગયું હતું પછી અત્યારે સુધારીને ખાધું અને પછી માંડવીને ઓરા ખાવાનું મન થયું હતું અમને તો જો હું કોઈ અત્યારે લેવા આવ્યા છે માંડવી ઘરની માંડવી છે તો હવે અહીંથી જઈને આપણે માંડવીને ઓરા કરશું તો ચાલો તમે પણ આવજો તો મારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો હું તમને બધાને બતાવીશ ને અમે તો અહીંયા ને વિભાતા તો જો મામામાંથી માંડવી લઈને વયાઈ ગયા. ચાલો તો હવે આપણે જઈએ બીજું શું મામા લઈ આવ્યા છે અત્યારે માંડવી તો અત્યારે આપણે માંડવીના ઓરા કરશું ક્યાં કરવા અહીંયા જ કરવા છે અહીંયા અમે કરશું જો જોઈ શકો છો તમે બધા હા મસ્ત હે ધીરે ધીરે ને પ્રભુ હે પ્રભુ રામ કે તો ધીમે ધીમે એ વાત જાય છે રેલમ સેલમ અહીં તો જો ગાઈસ આમાં કી મારે પીકી દોવ્યા ને
રિયા મેન્સાની મને લે કેવું કર્યું આવું હોય બાપા ના ના અહીં તો ન આવા પણ જો હું અત્યારે આવી તો અહીંયા ધીમણ પાણી કરવા ધીમે તો રલમ છલમ બોલાવી દીધું ચાલો હવે આપણે જઈશું મામા શું માંડવી સકસ તો ત્યાં આપણે જઈએ આપણે તમને બધાને પણ બતાવું ચાલો જો એ માંડવી છે કહે છે એકદમ ઠરી જાય ને પછી આપણે માંડવી ગોતી ગોતી ખાશું તમને બધાને પણ બતાવીશ માંડવી નવરા થઈ ગયા છે એકદમ રેડી તો ચાલો તમે બધા પણ માંડવી નવરા ખાવા ઘરની માંડવી માંડવી નવરા ખાતી હતી ને તો થોડાક વૈતા જ તો અહીંયા નાના નાના છોકરા છે ને મજૂર છે એના તો ચાલ એમ થયું કે એને દઈ આવું તો જો અમે ત્યાં દેવા આવ્યા છે તો તમને બધાને બતાવું નાના નાના છે બહારમાંથી જોવે શું નામ છે તારું નામ કા છે હિન્દી બોલે કાર્તિક હાય બોલ કોઈ જો મારું પ્રમોશન કરે છે ગાઈસ જુનાગઢ કેવું કેવું થાય કરો ગાઈસ કેટલા ક્યુટ છે તો ચાલો હવે એમ દઈ દીધા છે માંડવી હવે અમે જઈએ છીએ આપણે ઘરે મતલબ અહીં બાજુમાં જ છે ત્યાં જઈએ છીએ ફોન ફૂઈ આવ્યા હતા અહીં કંઈક ભાઈ બોલા ગામ હેલો એવરીવન જો તમારે બધાની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવી હતી એ તમારે બધાને શેર કરું પહેલી કોમેન્ટ હતી કે રાજેશ આહિર કરીને સવારમાં ગાય માતાને દર્શન કરજો તેને રોટલી આપીને કુમકુમનો ચાંદલો કરજો આપનો દિવસ શુભ જશે મારો અનુભવ છે હા તો અમારે છે ને ડેઈલી એટલે સવારના 9 થાય ને એટલે મારા ગાય આવે જ છે ને અમે દઈએ છીએ સારો એવો અનુભવ છે એટલે એ વાત તો તમારી સાચી છે પછી છે મસ્ત વિડીયો છે બધું મસ્ત લીધું મસ્ત વ્લોગ નાઇસ એક્સપ્લોર ટુ જુનાગઢ હજી એટલું બધું તો કાંઈ એક્સપ્લોર નથી કર્યું કેમ કે ગામમાં જાય એટલે હાલી હાલીને થાકી જાય અને માથું એવું દુખતું હતું એટલે એવો રોગો બનાવ્યો હતો વિડીયો બટ થેન્ક યુ સો મચ બાપુદ્રા પ્રકાશ પછી છે ઋષિ પંડ્યા વાહ રામજીભાઈ એ સરસ દાળ ભાત બનાવ્યા છે હા એ બનાવવામાં તો એક્સપર્ટ છે બધી વસ્તુ બનાવવામાં સો એમાં કંઈ કેવું પડે નહીં આપણે પછી યુઝર છે નામ નથી જેના દિવસ સારા હોય અને માતાજીનો તમારા ઉપર હાથ હોય તો ગમે એ રૂપે આવે એ કોમેન્ટ કરી છે
પછી છે ચાવડા ગોવિંદભાઈ. એમ એવું છે કે મેં જે ઓલો કાલવાળો વ્લોગ મૂક્યો હતો ને એમાં મ્યુઝિક થોડુંક વધારે રહી ગયું ને વોઇસ થોડોક ઓછો આવતો હતો, તો એમાં એ કોમેન્ટ કર્યો છે કે રામભાઈના અવાજમાં મ્યુઝિક ના રાખો તો બાકી વ્લોગ નાઇસ વ્લોગ, તો હવેથી નહીં રાખું કેમ કે એનો વોઇસ પણ બહુ ઓછો આવતો હોય, મેં મ્યુઝિક રાખ્યું એટલે ઓછો અવાજ આવતો હતો. થેન્ક યુ કેવા બદલ. પછી છે જલ્પાબેન, વેરી નાઇસ વિડીયો, તમે લાસ્ટ વિડીયોમાં મારી કોમેન્ટ વાંચો. હા, તમારી બધી કોમેન્ટ સરસ સરસ હોય એટલે તમારી કોમેન્ટ વાંચવી જ પડે અનિલભાઈ. પછી છે જલ્પાબેન, મેં બધા વ્લોગ જોયા, પહેલી કોમેન્ટ કરી રાજકોટથી, તમે મસ્ત બોલો છો. થેન્ક યુ જાનવી. પછી છે ગાઈને લગતી જ એવી છે આ બધી કોમેન્ટ કેમ કે મેં આગળના વ્લોગ ગાઈનો મૂક્યો હતો ને એટલે. સિસ્ટર, રોટલીમાં ગોળ નાખીને દેજો સાથે ગાય માતાને. હા, તો મેં ક્યારે રોટલીમાં ગોળ નાખીને. પછી છે લગ્નની ચોલી કેટલાની લીધી હતી, તો લગ્નની ચોલી અંદાજિત છે ને 14,000-15,000 સુધીની જ આવી હતી. પછી છે અમારા ઘરે પણ રોજ સવારે રાધા રોટલી ખાવા આવે, સરસ. તમારો અવાજ બહુ જ મસ્ત છે અને તમે બોલો બહુ મસ્ત છે. થેન્ક યુ સો મચ, આવીને આવી કોમેન્ટ કરતા રહેજો એટલે ડે બાય ડે મસ્ત મસ્ત વિડીયો આવતા જાય મારા પર. પછી પરમાર વીરુ કરીને છે. પછી છે હિરેન સુવા, વંશ કોનો છોકરો છે, રામભાઈના કે ભાઈનો છે કે તમારો છે? તો એમાં એવું છે, વંશ મારી બેનનો છોકરો છે, હું એની માસી થાઉં. પછી છે રામભાઈનો અવાજ ધીમો આવે છે. હા, એનો અવાજ ક્યારેક ધીમો આવે છે, બટ ટ્રાય કરશે કે અવાજ આવે વધારે. પછી છે બધાની એક જ કોમેન્ટ છે કે રામભાઈનો અવાજ થોડોક ધીમો આવે છે, એમાં મ્યુઝિક ના રાખતા તો હવેથી મ્યુઝિક નહીં રાખવું. નાઇસ વ્લોગ કરો છો તમે, રામભાઈ શું કામ કરે છે ત્યાં યુકેમાં? તો એ વ્લોગ પણ મેં આગળ મૂકેલો જ છે, રામ ત્યાં શું જોબ કરે છે ને એ પણ. સો સરસ કોમેન્ટ હતી બધાની, થેન્ક યુ સો મચ. શું કહેવાય કે કોમેન્ટ કરવા બદલ તમારો બધાનો આભાર, ને આવીને આવી કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો, હવે આપણે અત્યારે વાગ્યા છે 6:30 અને હવે કંઈક આપણે રસોઈનું કરશું, તો થોડી વારમાં પાછા મળશું. ત્યાં સુધી અત્યારમાં આવી ગઈ છે મારી સ્ટુડન્ટ. જો ક્યુટ ક્યુટ અમારી સ્ટુડન્ટ્સ છે બધી. એ રોટલા નથી ભાવતા? લે કેવ્યું હે, રોટલી નાખીએ તો રોટલિયું ભાવે, રોટલા નથી ભાવતા ને. ક્યાં લેવા જવા મારે રોટલિયું? ઓ ગાઈઝ, અત્યારે આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈમાં આજે આપણે કરવાના છીએ કઢી અને રોટલી. રોટલી એમ હતા કે મને ને કઢી, ને પછી વિચાર છે કે રોટલો પડ્યો છે ને આપણે રોટલો પણ વઘારી લેશું મસ્ત. તો ચાલો એ બધું કરી લઈએ, પછી આપણે મળશું કેમકે ટ્રાયપોડમાં આજે કંઈ મેળ નતો આવતો એ રાખવાનું, બાકી બતાવો તમને બધાને. સો ટ્રાય કરીશ, તો ચાલો થશે તો આપણે બતાવશું, બાકી કાલના બ્લોગમાં જોશો બીજું શું. ચાલો, આ બધું રેડી થઈ ગયું છે આપણે, તો કરી લઈએ. જો ગાઈસ, અહીંયા રોટલી થાય છે, તો પછી અહીંયા જો દઈ જાઓ, મને રોટલી તો કરી લેવા દો. લે લે ચાલો ચાલો બાળકો.
રોટલા તો ભાવતા હોય ને, બોલવાનું, રોટલી જ ભાવે. તો આપણે રસોઈ થઈ ગઈ છે, કઢી કરી છે અને બપોરનો રોટલો પડ્યો તો એ રોટલો વઘાર્યો છે, ને અત્યારે રોટલી કરી નાખી છે. અને મામાને થોડુંક ખેતરમાં કામ હતું તો એ ગયા છે, એટલે આવે એટલે આપણે જમી લઈએ અને જમીને આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરશું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.